વાંકાનેર ખાતે ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો, જેમાં 4 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના ગરીબ કલ્યાણ મેળો માર્કેટિંગ યાર્ડ ખાતે યોજવામાં આવ્યો હતો, જેમાં વન અને કૃષિ મંત્રી ગોવિંદ પટેલ, ગોસેવા અધ્યક્ષ વલ્લભ કથિરિયા, મોરબીના ધારાસભ્ય કાંતિલાલ અમોતિયા, જિલ્લા વિકાસ અધિકારી ધવલ પટેલ, જિલ્લા કલેક્ટર શૈલેષ રાવલ, જિલ્લા પોલીસ વડા એસકે દવે, પ્રાંત અધિકારી તુષાર સુમેર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને 50 જેટલા લાભાર્થીઓને સ્ટેજ પરથી જુદી જુદી કીટ વિતરણ કરી હતી અને કુલ વાંકાનેર પંથકના 6238 લાભાર્થીઓને આ મેળાના લાભ આપવામાં આવશે અને 419.13 લાખની સહાયતા આ લોકોને આપવામાં આવશે। ગોવિંદભાઈ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાથી લોકોને રોજગારી મદદરૂપ થાય તેવા સાધનો આપવાનો પ્રયાસ અને ગરીબી દૂર કરવાનો પ્રયત્ન કરવામાં આવશે। આજે વાંકાનેર ખાતે ગરીબ કલ્યાણ મેળામાં લગભગ 5,500 ઉપરના લાભાર્થીઓને લાભ મળવાનો છે। ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ચોક્કસ ધ્યેય સાથે, ચોક્કસ દિશામાં ગરીબી નેસ્ત નાબૂદ કરવાના ધ્યેય સાથે આગળ વધી રહી છે। મોરબીના વાંકાનેર ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં લોકોને 4 કરોડથી વધુની સહાય આપવામાં આવી હતી। રવિ મોટવાણીનો રિપોર્ટ, એસ9 ન્યૂઝ, મોરબી।